नमस्कार। एट दिस मोमेंट आई वुड रिक्वेस्ट माय कास्ट टू स्विच ऑन देयर वीडियो फॉर अ फ्यू सेकंड्स। विपुल विठलानी, ही इज प्लेइंग गेमलसन्स रोल। ही इज द असिस्टेंट टू अपा मानसूर, विच इज कैरेक्टर आई एम प्लेइंग, एंड कासू इज बीइंग प्लेड बाय Raju Joshi, is being Rajesh Joshi, and the music is being done by Rahul, who is helping us. CG sir, Ashok ji, thank you very much on behalf of Bharatiya Vidya Bhavan and all my friends over here. We really appreciate this initiative. And now to introduce Rajesh Joshi. He is a renowned name in theater, Gujarati theater and the Hindi television industry. He is the name. He is a writer, director, actor, multi-talented. And today, one of the serial which he has written and one of the main lead has passed away. We should all pray to God to, you know, rest his soul in peace. But Raju Joshi is the one who was a writer of Pavitra Rishta, then Kyunki Saas Bhi Kabhi Bahu Thi, Jodha Akbar, Kasauti Zindagi Ke, and all that kind of, all the serials of Balaji Telefilms. He is also the director of some of the best plays in Gujarati stage, and recently Raju's play Yug Purush was translated in 8 languages and almost 2,000 shows worldwide. Vipul Vitlani, who is playing a Gemelson role, is also a multi-talented actor, director, writer, a humorist, a painter, with almost 50 plays to 55 plays to his name, and he is renowned for his humor, but of course, we'll see him in a different color. And Rahul is supporting us with the music, and he has prepared the music in 2 days. So we thank all my cast, and shall we switch off our videos and start our enjoying the play Khelando. Namaskar. ભારતીય વિદ્યા ભવન આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે ને સહર્ષ રજૂ કરે છે. છુનીલાલ મડિયા લિખિત, રાજુ જોશી દિગ્દર્શિત એક અદભુત થ્રિલર ખેલંદો. નાયનાક નાયનાક ગેમલસન, નાયનાક જીતી રહ્યો આ જન્મ મારે. હજી સુધી એક પણ શોક ટીમ મારી શેમાં ગઈ નથ. ધીરા ખમો બાપુ, ધીરા ખમો. અલા અલા, એકાદ બે દાવમાં જ કિશત કરવાનું ધાર્યું છે કે હું? ના, વગર કિશત કરીએ તમારા રાજાને કેદ કરીશ. ભલે ભલે, હાલ તમે ચાલ્યા. હવે હા, અહીંયા આ તમારા વજીર ને હવે આગળ હલાવો. ચાલો એલા અહીંયા દિનકર. એ બાપુ, હા ટાણું થઈ ગયું. શેનું? કાસુડા ને આવવાનું? અરે ના 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 ના, હજી હજી વાર છે. પછી તો બાપુ શેત્રંજ થી થાક્યા લાગે છે. શેત્રંજ થી હું થાકો? અપ્પા માણસુર શેત્રંજ થી થાકે કેવી નાકી દીધા જેવી વાતું કરે છે તું ગેમલ. કોણ જાણે કેમ, પણ બાપુ આજ રમતમાં તમારો જીવ નથી લાગતો. શેત્રંજ જાણે તમને આમ અપખે પડી ગયો ને એવું લાગે બાપુ.
રાખ રાખ ગેમલ સંઘ, જે દિવસે માણસુર ને શેત્રંજ અપખે પડશે ને એ દિવસે આખું જીવતર અપખે થઈ જશે. હવે તું તો જાણે છે, ધીંગાણા વિના મને રોટલો ન ભાવે ને એમ શેત્રંજ વિના મારે મને એમ સેન ન પડે. અરે શેત્રંજ રમ્યા વિના તો આમ મારી તલવારે બહાર ન નીકળે. અરે મોટા મોટા ધીંગાણા શેત્રંજ રમ્યા કેડે તો કર્યા હતા, ભૂલી ગયો? યાદ છે તે દાડે તને કિશત દીધા બાદ જ ઓલા દેવાની દીકરીને ગિરનારના માર્ગે ઘોડી ઉપર બેહાડીને લઈ આવ્યો તો, યાદ છે? અને ઓલા ઓલા સીપા વાળા ઠકરાણા, યાદ છે? મારા વઝીરની ચાલ ઉપર કેવા મોઈ પડ્યા હતા. આ બધું તો કેમ ભૂલાય હે બાપુ. તો ઠીક, શેત્રંજ જેમ ધીંગાણા ટાણે પાનો ચડાવે ને એમ રંગ મોલ માં રંગ ચડાવે, સમજ્યો? આ સોકતા વિના છે ને રંગ મોલ માં આમ 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 રંગ ના જામે. એ પણ બાપુ, તમે ખીજાઓ ના તો એક વાત કરું. એલા વાતમાં મોણ હાનો નાખે રાખે છે, હું કઈ તને વાડી નહીં નાખું, બોલ બોલ બોલ. એ બાપુ, આમ ચાર વીસુ અને માથે સાત ગામનો ધણી આમ સોકતા ઉલાડે એ હારું ન લાગે હો બાપુ. હવે રાખ રાખ, આ 87 ગામડા ઉપર રાજ કરવા માટે આ શેત્રંજ ની આવડત જોઈએ. આ આ તું એમ માનતો હોઈસ ને કે હું તો આ શેત્રંજ ના સોકતાઓ બધા ઉલાડ્યા કરું છું, રમ્યા કરું છું ના? આ શું કહું, શેત્રંજ જેવી મગજની બીજી કોઈ કસરત નથ. આ મરદ માણા ઉપર કેટલી રાણીઓ મોહી પડી કે એને કેટલા ગામે તોરણ બાંધ્યા ને એમ એને શેત્રંજમાં કેટલા ને શે દીધી ને એના પરથી એનું પાણી એની આવડત અંકાય, સમજ્યો? તો એ બાપુ, આમ રાજ કરનાર ને આવી રમત ના પોહાય બાપુ. હવે રેવા દે રેવા દે, જે દી શેત્રંજમાં મારો હાથ કાચો પડ્યો ને તે દી છે ને આમ 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 રાજ કરવામાં હું કાચો પડ્યો એમ સમજી લેજે. આ આ 87 ગામડા ઉપર આમ કડપ રાખો ને એ કઈ સહેલી વાત નથી, એમાં તો આવડત જોઈએ ને હૈયાની ઉકલત જોઈએ. અને એ આવડત ને ઉકલત છે ને આ શેત્રંજ માંથી આવે, સમજો? મગજ ને રોજ પીલી પીલી ને આમ આમ તલવારની ધારની જેમ રાખવું પડે. જે દી હું શેત્રંજ હાર્યો ને એ દી આ 87 ગામડા હારી જઈશ. પણ હમણાં બાપુ કઈક બીજો વિચાર કરતા હતા. બીજો વિચાર? સમજો 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 સમજો. ચાલ ને, હા આલે હાલ્યો. હવે લે તારા વઝીર ને જ્યાં મેલવો હોય ત્યાં મેલ. હાલમાં થોડીક ભૂલ ના થયો ને બાપુ તો હમણાં તમારી કિસ્સત થઈ જાત. હવે શે થઈ રહ્યો? આકાશમાં વીજળી ઝપકે ને એમ ઝપકારો થાય અહીં, અને પછી સરખી સોકતી મેલી ને બાજી જીતી જાઉં એક જ ઝપકારે, સમજ્યો? અરે આવા ઝપકારે ઝપકારે તો આમ જિંદગી જીતતો આવ્યો છું. એટલે કેમલ થંગ, આ દિનકર ને સાથ દીધો તો કા ના આવ્યો? ઊંઘે છે કે હું ઊંઘડશી? મને તો લાગે છે શેત્રંજ માં તમારો સૂરો પૂરો તમારી હારે લેતો લાગે છે દિનુડો. અરે રહેતો હોય કદાચ, પણ એમાં એ સૂરો પૂરો શું ઉકાળી લેવાનો છે? હે ના ના, તો રમનાર ની ખૂબી જોઈએ આમાં, રમનાર ની. બાપુ, તમે મને બોલાવ્યો? હા, આ ઓલો ઓલો ઉંબરડી નો કાસુડો આવ્યો છે ને. અરે કયું નો વાત જોતો બારે બેઠો છો? હા તે ભલે બેઠો, હું બે હાલ હાલી લઉં ને પછી મોકલજે ને. આ તમે બે હાલ હાલો એટલી વાર મેં એની જડતી લઈ લઉં ને. નહીં, જરાય નહીં, એમને એમ આવવા દેજે ને. હે બાપુ, હા એમને એમ જ. દિનકર, બરી પિસ્તોલે ભલે આવે
અને એની પિસ્તોલ ખાલી હોય ને તો એમાં ગોળી ભરી દેજે, કારતૂસ આપજે ને બસ જા વેતો થા. ભલે બાપુ, એની જડતી નહીં લઉં. એલા હું વિચારે છે ગેમલસંગ તારી ચાલ છે, ચાલ ચાલ. આ લ્યો બાપુ, આ મેં મારું આ ઉટડું હલાવ્યું, હવે તમે તમારા વજીરને આગો ખસેડો તો માનું. એને લે લે, આ મારો વજીર ખસેડ્યો. તે આ તમારો રાજા ફસાયો. ચારે કોર થી નિશાણા તો બાપુ, હવે તો હારી જ ગયા. અરે રેવા દે રેવા દે, હારી કેવી રીતે. મારો રાજા સુનો નહીં થાય, થવા દઉં તો ને. કેમલસંગ, તને પાકા પાયે ખાતરી છે કે મારા મોટા ભાઈ જેઠાસુર નું કાસળ આ કાસુડા એ કાઢ્યું છે? બાપુ, બધી ખાતરી કરીને પછી જ એને અહીંયા આગળ બોલાવ્યો છે, અને એટલે જ હું કહું છું કે હજી એને હેડપમાં ખાલી દો, અને કાં તો પછી ઓલા ધરપાડકરના ભંડકમાં ભંડારી દો, એટલે એનું હાડકું છોતું તો એ ના ચડે. બોલાવી એને કસુમ બોપાય ને એની મહેમાન ગરતી કરતા તો મેં તમને પહેલા દીઠા હો બાપુ. મહેમાનની જડતી પણ ન લેવી એવો મેં હુકમ કર્યો, એટલે તને એમ લાગતું હશે કે આપા માણસુરનું મગજ ફરી ગયું છે. નહીં હાસ બાપુ, હું બોલો હે, આવું તો મારાથી કેમ બોલાય હે. હમણાં તે કીધું કે મારો રાજા સૂટો નહીં જ થાય, તઈએ મને તારી આંખોમાં લાગ્યો. તારે મને માણસુર હવે બાયલો થઈ ગયો છે. નહીં બહારથી ગમે તેટલો ભડબાદર લાગુ, પણ હવે મોર જેવો માટી નથી રહ્યો. નહીં એમ તારી આંખું કહી દે છે. આટલા ધીંગાણા કરીને તને એમ છે કે 87 ગામ પર તોરણ બાંધનારા આપા માણસુરનું પાણી હવે ઉતરી ગયું છે? અરે આવું બોલો, મારી મારી જીભ વડાય બાપુ. આ માણસુર ખુમારનો બરાબરીનો આ પંથકમાં કોઈ પાક્યો છે બાપુ? હું તમે હું ગમે તેમ બોલ્યા કરો છો બાપુ. સાચું કહું માણસુર, આ માણસુરને લાગે છે કે હવે મારું પાણી ઉતરતું જાય છે. આ ઝબકારે ઝબકારે જિંદગી જીવતો જાઉં છું, પણ કોક દાડો ઝબકારો નહીં થયા તારે કાયમની શેખ ખાઈ બેસીશ. અને એટલા હારું તો હું આઠે પોર આઈ તારી હારે ગઢમાં બેસીને શેતરંજ રમે રાખું છું. પણ આજે આ કાસુડા જોડે નોખી રમત રમી છે. તમે જાણી જોઈને ઓલા કાસુડાને અહીંયા તેડાવ્યો છે? મારી રમત તને નહીં સમજાય ગેમલસંગ. મારી એક વાત માનો તો કહું. બોલ. જેતો નર સદા સુખી. ઓલો કાસુડો આવે ત્યારે બારણા બાએ પિસ્તોલ લઈને હંતાઈ જાવ. હવે રાખ રાખ, બે વર્ષનો કીકલો સમજાશ મને. હે, તારા મનમાં શું છે? આ આપા માણસુર હવે પહેલા જેવો ભડબાદર નથી રહ્યો, એનો પેરો ભરવો પડે એમ છે, એને રક્ષણ કરવું પડે એમ છે. હું બાપુ આવું બોલું તો મારી જીભ ભડાય બાપુ. તો પછી ભલો થઈને બહાર જા ને કાસુડાને અંદર આવવા દે. તે બાપુ હવે આ શેતરંજ સંકેલ તો જાવ. ના 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 ના, અરે ભલે પડી, એના સોકટા એને હાથ ના લગાડતો, એમને એમ રહેવા દેજે. પાછો તને બરકી ને પછી રમત પૂરી કરશો આપણે બસ. ભલે બાપુ. તને એમ છે કે હું ગારત થઈ જઈશ, હે, કાસુડો મને ફૂકી દેશે અને તારી 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 રમત નહીં પૂરી થાય. હે, અરે નહીં 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 બાપુ, આવું બોલું તો મારી જીભ વડાય હે બાપુ. પણ બાપુ હું ત્યાં બારે ઉભો છું, તમને જરાક પણ ગડબડ લાગે ને તો તરત મને બોલાવી લેજો. હા ભલે.
માત્ર એક દરવાજો છે, નથી ગોપ કે નથી કોઈ જરૂર કો. ખાતરી કરી હોય તો જા જા બારણા સુધી જોઈ આવો, અને કોઈ પરસાળમાં છે કે નહીં જોતો આવો. જોઈ લીધું, જોઈ લીધું આપા માણસુર કોઈ નાથ. તારા મનમાં એમ વેમ ના રહેવો જોઈએ, વળી ક્યાંક ઓળતો રહી જાય. મને અચરસ તો એ વાતનો થાય છે કે તમે મને આ બેઠકમાં ગરવા કેમ દીધો. મને આવો મજાનો મોકો આપ્યો માણસુર અપાએ સબળ મોકો. હા મોકો, તમને મારી નાખવાનો મોકો. મને મારી નાખવાનો? મને પણ એવું જ કઈક અચરજ થાય છે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ઈશ્વરે આજે તમને મારા હાથમાં મૂક્યા છે, હું તમને મારું કે જીવાડું? અલા બોલો, થઈને ઈશ્વરની વાત કરમાં. આ તારા ઈશ્વરને આપણા બે માંથી કોઈ ની પડી નથ. એ બચાડો જીવ આપણી ફકર કરવા માટે નવરો નથ. અંત ઘડીએ તમે તમારા ભગવાનને નહીં સંભાળો? ના, મેં તો મારી જાતને તારા હાથમાં સોંપી દીધી છે. હું તો એટલું જ જાણું છું, મેં ધાર્યું હોત ને તો કાસુડા અગળી તારું માથું વાળી લીધું હોત. પણ મેં દિનકરને કહી દીધું તું કે કાસુડો આવે તારે ના ખિસ્સા તપાસ તો માં પ્રેરણામાંથી પિસ્તોલ કાઢો કાસુભા, કાઢો કાઢો. આપા માણસો આજે રંગમાં લાગે છે. રંગમાં તો નહીં, પણ મારો કાસુભા પિસ્તોલ કેવી રીતે પકડે છે એ જોવાનું મને મન થઈ આવ્યું તો. ગાડ ગાડ, વાહ વાહ મહારાજ વાહ. મને લાગે છે આપણા બેની જિંદગીમાં અટાણે કાળ ઘડી આવી પડી છે. કાળ ઘડી? કાળ ઘડી તો અટાણે તારી છે. મને તો એક જાતનું કૌતુક થાય છે. તમને હવે આ દુનિયામાંથી કોઈ ઉગારી હકે એમ નથી આપા માણસુર. અને તને પણ નહીં, તને પણ નહીં. મેં તને અંદર તો કરવા દીધો છે, પણ બહાર જીવતો નહીં જવા દઉં. આ શું બકો છો આપા માણસો? એટલે જ કહું છું કે જટ મને ફૂકી માર. મને મારવા હારું તારે પોતે પણ મરવું પડશે, અને એટલે ખીચ તો તને મારા પર કાળ જેવી ચડતી હશે. નહીં વિના હું હલાવી લઈશ બસ. હા પણ મારા પર ખોફ નહી ઉતારતા આપા માણસુ. ઈશ્વરે મારી પાસે આવા કામો કરાવે છે, આ ઈશ્વર નો ગુસ્સો છે તમારા પર. જો વળી પાછો ઈશ્વર ને વચ્ચે લઈ આવ્યો. હવે ઈશ્વર ને સુખી થી રહેવા દે ને. એલા એ એલા એ કાસુડા, તને શતરંજ રમતા આવડે છે? શતરંજ રમતા? હા આવું કામ પૂછો છો આપા માણસું? આવા ટાણે શતરંજ રમવાનું? અરે તું આવ્યો તઈએ શતરંજ તો રમા દીધી. તું આવ્યો ને એ અધૂરી રહી ગઈ. અને આ મારો ગેમલ સંગ
ચાર ચાલમાં મારા રાજાને કેદ કરવાનો ડારો દેતો ગયો છે ચાર ચાલમાં મારા રાજાને કેદ કરવો છે જાણે બચ્ચાના ખેલ વાહ 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 તમે તો આખી જિંદગી આવી બહુ રોનકો કરી આપા માણસુર હવે હાઉ કરો એટલે ટૂંકમાં તું ક્ષેત્ર નહીં રમે એમ ના પાડ ને ઠીક જેવી તારી મરજી ભાઈ પણ મેં તો ગેમલ સંઘ ને વચન દઈ દીધું છે કે આ રમત આપણે પૂરી કરશું હવે જોઈએ શું થાય છે અંત ઘડીએ તમારે કઈ કહેવાનું છે એકવાર તો કીધું કે વાતું કરતા થાકી જાય એટલે તારે હાથે મને પૂરો કરી દેજે વાટ કોની જોવાની પાછું કહું તો હવે તો મને જ કંટાળો આવે છે તો સંભાળી લો તમારા ભગવાનને કરી લે પ્રાર્થના પ્રાર્થના જેવું કઈ પણ પ્રાર્થના કોણ સાંભળવા નવરું છે એના કરતા તારી હારે આમ ગપાટા ના મારું ગપાટા ગપાટા હા હા પિસ્તોલનો ઘોડો દબાવવા જેટલી તારી છાતી મજબૂત ના થાય કાઠી છાતી ના થાય ત્યાં લગન આપણે ગપાટા મારશું તમ જેવા મગતરાને મારવામાં કાઠી છાતીની કાઈ જરૂર નથી આપા માણસો અરે કાસુડા ઝાડ ઉપર એક ચકલી બેઠી હોય એક હોલાળું બેઠું હોય ને એને વિંધવામાં કાઠી છાતી જોઈએ ગોળી ચલાવવા માટે કોઈ કાઠી છાતી ના જોઈએ આ ઉંબડીની ખેડ ત્રણ ત્રણ પેઢીથી અમારા હાથમાં હતી આઈના રાજગઢના તખત પર આવનારા હંધાય તમારા જેવા ગામડા પર ગામડા ભેળવા માંડ્યા ને અમને હાવ ભિખારી કરી મેલ્યા ઘણા દાયકાથી તમારી જો હુકમી વેચતા આવ્યા છીએ તમારા જુલમ ને તમારા રંજાડ હવે અમારાથી ખમાયા નાથ ઉંબડીમાં અમારા બાપ દાદા એકવાર ગામ ધણી જેવા ગણાતા એ ગામ ધણીનો અમારો વસ્તાર આજે ભૂખ ભેળો થઈ ગયો છે આ તમારા લાંચિયા ને લાલચું અમલદારું અમને રાન રાન ને પાન પાન કરી મેલ્યા છે અમને ગરખેડ કરનારને ધરતીના ભણીને આજે ફકીર માગણાને ભિખારાથી નપાવટ કરી મેલ્યા છે બીજું કાઈ બીજું શું આ તમને મારવાનો કઈ મને મોખ નથી થયો પણ મારી પાછી કાળજું કકળે છે આ અમારી જમ્યા જગ્યાએ કોઈ બીજી કોમ હોત ને તો આમ સામ સમીને બેઠી રહેત પણ અમેરિયા ઉના લોહીના માણા હવે ઘરે ધી ચેસી શકી એમ નાથ બરોબર બરોબર ભાઈ અમે ખમેલા અન્યાય ને જુલમ નું વેર વાળ્યા વિના સહન નહીં પડે અમને તમારા કુળે તો અમારું નખો જ કાઢ્યું અને હવે અમે તમારા કુળનું નખો જ કાઢવા બેઠા છીએ અમારા ઘર ડેરા બળબળતે કલેજા વા ઘોરમાં સુતા છે તમારા વંશ નો વેલો મૂળ માંથી ખોલી કાઢીશું ને તૈયે અમારા બાપ દાદા ને ઘોરમાં ટાઢક વળશે એટલે કાસોડા મેં તમને ભિખારી કરી મેલ્યા મારા જુલમ મારી રંજાડ હવે તમારાથી વેઠા એમ નથી તમારી ઘર ખેડ આંચકીને તમને મેં ભિખારા જેવા કરી મોલ્યા આ તમારું કાળજું પકડે છે વેર વાળ્યા વિના અરે ગાંડા કાસુડા ગાંડો છે તું તું પણ હવામાં જ બાચકા ભરી રહ્યો છે ઓલા ઝાડ ઉપર ચકલી બેઠી છે એને તું ગોળી નથી મારી દેવો પણ એ ચકલી નો પડછાયો જે નીચે પડે છે ને એને તું ગોળી મારવા આવ્યો છે પિસ્તોલ મારવા સમજ્યો બહુ દી કાબુમાં રાખો છે આ હાથને હવે ધારણ રહેતું નથી જો થોડી વાર રાખી શકતો હોય ને તો રાખ હા પણ હું મરી જાઉં ને તું પણ મરી જા એ પહેલા તને એક વાત કહી દઉં એના પર જો તું વિચાર કરી શકતો હોય તો આ શું વાત છે ઝડ ભસી મરો આપતા માણસુર આ તું તું કાસુને જ મારી રહ્યો છે એટલે એમ કે કાસુડો તું નહીં કાસુ તો હું છું આપણે અંત ઘડીએ લવારી ઉપડી લાગે છે કે પછી કહુંબનો અમલ વધારે લેવાઈ ગયો છે ના 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 આપા માણસુર તું તું જાતે પોતે આપા માણસુર છે હું કાસુ ને તું માણસુર
બોત ટાણે તમને ચાળો ઉપડે લાગે છે નિતર અમલના કેફમાં આવે માણ આવું તો ના જ બકે નહીં ભાઈ નહીં તું આખી વાત સમજ્યો નથી જો જો હું તને ફોડ પાડીને સમજાવું તું નાનો હતો ને તૈયે તારો એક દૂધભાઈ હતો હાવકો ભાઈ દૂધભાઈ હતો હમરેશ તને લીંબોળીને પેપડી ખાવા તમે બે જણા ઝાડ ઉપર ચડતા ને પછી ધારેશ્વરના તુનામાં નાવા માટે આમ ધુબાકા મારતા હારે હમરે જ બધું હમરે છે હા પણ પછી અરે ધીરો ધીરો ખમ ધીરો ખમ તારો બાપ બોલો તારો બાપ બોલો મેળામાંથી રમકડા લઈ આવતો અને પછી એના ભાગ પાડવામાં બેઉ ભાઈઓ બાથમ બથા આવી જતા હમરે છે સાખુ સાખુ ઓસણ છે ખરું તે તારા દૂધભાઈ નો કજિયો કર્યો એ પેલા તને યાદ છે કે તું હાથ વર્ષ નો થયો તઈએ એક ઘોડેસવાર આવ્યો તો ગઢમાંથી ને તારા એ ભાઈને લઈ ગયો તો સાંભળે છે અને તે દી તારા બાપે તને એક ઢોલ મારીને મૂંગો કરી દીધો તો આજ લગણી છોકરાનો હાચો બાપ કોણ છે તને હજી ખબર નથી પડી અને તારા બાપે તારી માને ઘરમાંથી કાઢી મેલી અને વરદીમાં તું બિચારી પહોંચી ગઈ તારા ઈશ્વર પાસે હવે હું કરો આપા માણસુ મારી જિંદગીની વાતો કરી કરીને તમે અમને ભૂલાવવામાં નહીં નાખી શકો હા તમારા હજુરિયા પાસેથી આ હંધી વાત તમે જાણી લીધી લાગે છે હવે આ વાત નો કોઈ અર્થ નથી અર્થ માત્ર એટલો કાસુડા અર્થ માત્ર એટલો કે આપણે બંને દૂધ ભાઈ છીએ એંધણ કઈ એંધણ તો આપણી માએ બારે બુડી રોનક કરી છે ગઢમાંથી અસવાર આવ્યો ને કાસુડા એટલે માએ પોતાના સગા પેટના જડ્યાને એ અસવારને હોપી દીધો અને ગઢનું હાચું બીજ હતું એ પોતાની પાસે રાખ્યું કે હાચું બીજ એટલે તું કાસુડા તારા ઉપર એને વધારે હેત હશે કઈ એંધણ આપો તો વાત માનું તમારી અરે વરહો થઈ ગયા એંધણ બેંધણ કઈ ન થયું કાસુડા કઈ ન પછી ટાઢા પોરના હાકો છે એમ કહી દો ને હાવ ટાઢા પોરના હવે કોઈ બીજી ગપ સંભળાવવાની છે તો જટ સંભળાવી દો એટલે નિકાલ પતે અરે ભાઈ એટલું જ સંભળાવવાનું હતું કે ભાઈ પોલાનો દીકરો હું છું તું નહીં અને એટલે જ તને કહેતો હતો કે ઓલી તકલીના પડછાયાને તું મારવા આવ્યો છે બાપાને અટણે હાથે જ હોકો ચડ્યો છે નિકર આવા અટણે હોકાને તુક્કા ના હુજે આવા તુક્કા મારી મરીને તમારે કયો ફાયદો કાઢવો છે અરે કોઈ ફાયદો નથી કાઢવો કાસુ હું તો જાણું છું કે હું અટાને મળદું જ છું અને હું એક બીજા મર્દા હારે વાત કરી રહ્યો છું તમારું પેટ ભારે ઊંડું છે આપા માણસો એની ગત જાણવી સહેલ નથી કઈ કરામત તમારા મનમાં રમે છે પણ હાલી મારાથી કળાતી નથી કોઈ કરામત નથી આમાંથી કોઈ છટકું નથી ગોતતો આ તો તે મને પૂછ્યું કે મારી નાખવાનો આવો મોકો હું કામ આલ્યો એટલે મેં તને આ બધી વાતો કરી બધી વાતો ખોટી તમારા મનને ઉપજાવેલી હાવ નકામા ગપાટા ના 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 નકામા ગપાટા નહીં નકામા સાચા વેણ નકર પોલાને ઘેર જન્મેલો હું કાસુ નામનો છું એવું માનવાનો મને શોખ થયો છે અરે જેને ઘેર 87 ગામડાની ગાયું દૂજે છે એવા રજવાડાની આ દોમ દોમ સાહેબી ભોગવીને હવે હું થાકી ગયો છું કાસુડા હાચું કહું છું તારી પિસ્તોલ ની ગોળી મારી છાતીમાં ગરશે ને એ પેલા જ હું તો મરી પરવાર્યો છું આપણી માં છે ને ભૂંડી છેતરામણી કરતી ગઈ છે આપણી અરે હવે આ છળ કપટ થી હું ધરાઈ ગયો છું ગળા સુધી આવી ગયો છું કાચુડા થાકી ગયો છું આ બધી વાતો તમારી હાવ હાચી વાતો છે કડવું વખત થઈ ગયું છે ભઈલા આજે જ મને પેટ કટારી ખાઈ લેવાનું મન થયું હતું પણ આ સગ્ય હાથે પેટ ચીરવામાં મને કમકમ આવતા હતા તું 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 વેળાસર આવી ગયો છો ભાઈ વેળાસર આવી ગયો છે
અને એટલા હારું મને અંદર આવવા દીધો? ના ના ના, માત્ર એટલા હારું નહીં, મારા મનમાં એક બીજું એક કૌતુક હતું. મારી જેમ જિંદગીથી છેતરાયેલો અને ભરબાયેલો બીજો માણસ જીવે છે, એને જોઈ લેવાના બળખા બહુ હતા મને. હવે કઈ બીજું કહેવાનું બાકી રહ્યું છે? બસ એટલું જ કહેવાનું છે કે તારું કામ ઝટ પતાવી દે, ઝટ ગોળી માર દે મને. સિવાય કે તને તારા દૂધભાઈ ઉપર દયા આવતી હોય તો, તારી છાતી કામ ના કરતી હોય તો, આ દરવાજો ખુલ્લો જ છે. જતો રે જતો રે, વાંધો નહીં, જતો રે. એટલે હું પાછો હાઈલો જાઉં એમ? વાહ વાહ, તમારી કરામત હવે કળાણી મને રહી રહીને રમી છે. તમારી ચતુરાઈ ને હું ધોયેલ મૂળા જવો ઉંબરડી પાછો જાઉં ને ગામના અંધાય ભાઈઓને વાત કરું કે આપા માણસો રે બે દૂધ ભાઈઓની અદલા બદલી ની વાત કરી એટલે હું જીવતો મેલી આવ્યો. મને એટલો બધો ભોટ માની લીધો છે તમે, ઈ વાતમાં હું માલશે તો ફૂકી માર, ફૂકી માર જટ મને, માર અહીં ગોળી, અહીં જ માર, ફૂકી માર. દબાય ઘોડો, દબાય ભડવાદર ઘોડો, દબાય. નથી દબાતો. તમે જે બધું કીધું એ સાચું હોય તો? અરે સાચું હોય કે ખોટું હોય, તું કામ પતાવ ને, કામ પતાવ, તું ગોળી છોડ. ખોટું હોય તો મારાથી ઝીરવાય એમ નાથ, અને સાચું હોય ને તો મારાથી જરાય ઝીરવાય એમ નાથ. અરે ભાઈ ગમે તે હોય, પણ હવે આપણા દેવ જાણે મરે છૂટકો છે. હા વાંચી વાત, પણ તમને મારતા મારી સાથે નહીં હાલે. સાચું કહું છું, મારું કાળજું કામ નથી કરતું. હવે આમાંથી કોઈ માર્ગ છે, કોઈ છુટકારો? માર્ગ છુટકારો? ઝેર પી શકીશ? છે હિંમત બોલ. કસુંબા ભેગો આ ભૂકો ઉગાડું, એક જણ ઝેર પીએ ને બીજો પિસ્તોલ ખાય, સેલું ને સઠ. તને ઠીક લાગે તેમ કર, બાકી આ ડાબલી માં ઝેર આપણને બંને ને પૂરતું થઈ રહે એટલું તો સહેજ. હું તને આલું છું, બસ તું તારે સગ્ય હાથે બે કટોરીમાં કહુંબો સાથે આને ઓગાળી અને મને આપ. પહેલી કટોરી હું પી જઈશ તારી નજર સામે. હવે તો ધારણ રહેશે ને, પહેલી કટોરી હું પીશ. લાવો કટોરી લાવો. મારી પેટે ઓગાળજો ભાઈ, મારી પેટે ઓગાળશે. આ કટોરી તમારી, હવે પી જાઓ મારી નજર ની સામે. રંગ છે કાતુ, રંગ છે મારા વીર, રંગ છે. Ah
હવે આ પીધા વિના જ હું અહીંયાથી હાલ્યો જાઉં તો હાલ્યો જા ભાઈ. હા પણ હા બરું બરું બરે બાર મેં દિનકરને કહી રાખ્યું છે કે કાસુડો એકલો બહાર આવે ને તો એની છાતીમાં તારા બંદૂકમાંથી ગોળી ધરવી દેવી. હવે તારી ઈચ્છા, જા બે તો થા. એની ગોળી ખાવા કરતા આ ઘેર કેવું વધારે સારું. મારા દૂધ ભાઈના હાથે ખાધા ભેગો માણસ બેસુદ્ધ થઈ જાય બસ. એટલે દુખાવો ક્યાંથી? કઈ માથું ભમતું હોય એવું જણાય છે ખરું? તમારો હાથ જરા ઊંચો કરી જો તો. ભારે ખમ લાગે છે. આ માણસો તમને તમને મોતનો ભો લાગે છે? ના 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 ના, મને મને જરાય મોતનો ભો નથી હો ભાઈ. મને પણ નહીં. સરસ સરસ, હવે હવે પગ હલાવી જો તો. પગ પગ હલાવી જો. આ તો જાણે કોઈએ શિશુ રેડ્યો એમ લાગે છે. પગ ઉપર તો નથ. મારે એવું જ છે. તું પાછો તું ઉપરથી ઉભો થઈ શકે છે? મારો હાથ નથી હાલતો. આખું પોટ પોટ પડી ગયો એમ. દુખાવો તો ક્યાંય નથી થતો ને? હા ભાઈ, માથું જરા ભમમાં માંડ્યું. હા મારો બેટો જાણકાર તો ખરો, પણ તને તને કાને તો બધું હંભળાય છે ને બધું? હા હંભળાય છે. એક 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 વાત પૂછતો જાઉં. પૂછ ને ભાઈ, પૂછ પૂછ. તમે બધી દૂધભાઈની વાતો કરી હાચી હતી, હવે અંત ઘડી આવું કેમ પૂછે છે ભાઈ? એટલા હારું કે આ બધી વાતો હાચી હોય તો મારો ગણો મને માફ કરી દો. અરે મારે મારે કોઈ માફ નથી કરવાનું. હવે અંત ઘડીએ તમે આવા અવળા એકા બોલો. અવળા નહીં સવળા જ બોલું છું. મારે કઈ કઈ માફ ન કરવાનું કાશું કઈ નહીં. કેમ એમ? કેમ કે તારો કઈ ગુનો જ નથ. હું મારા દૂધભાઈને મારવા આવ્યો છું. હું તારો દૂધભાઈ છું જ નહીં. ભરે હાલી ચાલી નથી શકવાનો. હવે આ અંત ઘડી આવી તારી. ક્યાંક મનમાં ઓરતો રહી જશે.
ઓરતો તો તારો નિથરીઓ વે મારો મને તે માર્યો પણ હું એ વરિષ્ઠ ખરવાદ ને નહીં તમે મારતો આવશો એટલે નિરાશ છે મને હા નથ મરવાનો કાસુ નથ મરવાનો હું જાણું છું આ તો મરવાનો છે મે પંડેશ ભૂખો ઓગાળી ને પાયો તો તને ઈ વાત હાચી ઈ વાત હાચી આપણે બંને જણાએ હરખુશ પીધું અને હું ગટગટ આવી ગયો ત્યાં લગન તારી નજર આગી પાછી નહોતી થઈ મે પાલી પૂરી નહોતી કરી ત્યાં લગન તે તારી પ્યાલી મોઢ હોઠે નહોતી માંડી મે હગ્ગા હાથે તને આયો છે મે આજે પીધો ને એ સ્ટે પીધો આ મે પીધો એ તે પીધો ને તે પીધો એ મે પીધો પણ એ પીણું તને તારા બાપ દાદાની પાસે લઈ જાય છે ત્યારે એ જ પીણું મને કાઈ નત કરવાનો માત્ર માથામાં એક ચકલી જેવું થાય બસ એ ન બને એ બને તૈકા સમજાવો આ રાજગઢમાં રાજખટપટને કારણે આ આઠે પોર અમને તો ઝેરનો ભોરે એટલે રોજ આ ચકદુ એક એક કરીને વી વરડતી ચગળતો આવ્યો છું આ ઝેર પચાવી ગયો છું હમણાય છે હું બોલું છું આખો એ ભૂકો હું એકલો ગળી ગયો ને તોય કઈ ના થાત પણ તન તો અડધો આમ થઈ ભારે પડી ગયો રેવા દે આ તારી જાતને દાખ હુકા મારે છે કામ કર્યું હુકામ કર્યું આવું કપટ કપટ હું કામ કર્યું કહું છું મારા માં જણા ભાઈ મોટા ભાઈ જેઠાસુર ને તમે ઉંબરડીના લોકોએ બોકડો વાડો એમ વાડી નાખ્યો હા કારણ કે તારા મોટા ભાઈ જેઠાસુરે તારા કેવા ઉપર મારા બાપુ પોલાને મારી નાખ્યો તો આ આ એનો એને એનો આ હિસાબ છે આ આ આ આ ફરમાન ફરમાનમાં જે કેબલ સંગે મને મને ભાઈ કાસુ જત લખવાનું કે આપા માણસુરે તને કસુંબા માટે આમંત્રણ આપ્યું છે એક વાત યાદ અપાવું કે આપા માણસુરના મોટા ભાઈ જેઠાસુરે તારા બાપને મારી નાખ્યો તો એ ભૂલતો નહીં મૂળમાં તારા બાપને મરાવવાનું ફરમાન આપા માણસુરે આપ્યું હતું તું આવે ત્યારે એક પિસ્તોલ હારે લેતો આવજે હું ત્યાં આજુબાજુમાં જ હોઈશ આજ એક મોકો છે તારા બાપની હત્યાનો બદલો લેવાનો જો ચૂકી ગયો તો બીજો મોકો નહીં મળે તારા મિત્ર કેમલ સંઘને નિરાશ ના કરતો કેમલ સંઘ આ કેમલ સંઘના બે ઊંટડા પાકા છે શેત્રંજની રમતના બે ઊંટડા એટલે કાસુડાનો બાપ પોલો આપા માણસુરના મોટા બાપ જેઠાસુર મારી એક ઘોડી એના વજીર સુધી પહોંચી શકે તેમ છે શેત્રંજની રમતનો ખરો રાજા એટલે વજીર તમારી શેત્રંજનો વજીર હું છું કેમલ સંઘ સૌથી પહેલા મને પોલાન જૈન બતાવી કહેલો પછી કાસુડાન જૈન કીધું કે તારા બાપ પોલાને આપા માણસુરના મોટા ભા જેઠાસુરે બતાવી કહેલા બસ વગર વિચારે કાસુએ જઈ અને જેઠાસુરને બતાવી દીધા હજી ધડાકાનો અવાજ સંભળાયો નથી લાગે છે કાસુ હજી બાપુને ભડાકે નથી દીધા એક વાર ધડાકો સંભળાય એટલે બાજી પૂરી કાસુ બાપુને મારી નાખે અને હું જઈ અને કાસુનું કાસળ કાઢી નાખીશ શેત્રંજની રમતના રાજાને હરાવવાનો જલસો
ચાર ડગલામાં ગેમલ સંગ મારા રાજાને કેદ કરવાનો એમ. એલા ગેમલ સંગ, એ ગેમલ સંગ, બાપુ નો અવાજ આવ્યો. બાપુ, ચાર ડગલામાં મારા રાજાને કેદ કરવાનો એમ. બંદૂક લઈને આવ્યો તો ને ઝેર પીને ગયો. આ પ્યાદો કાસુડો તો ગયો, ને હવે વારો વઝીર નો. કેમલ સંગ, એક વાત તું ભૂલી ગયો કે શેતરંજની રમતમાં રાજાને પણ એક ચાલ ચાલવાનો અધિકાર હોય છે. Very good. Wonderful, Deepak ji. Very nice play. Now, everybody, this team has raised the bar so high. Now, I will have a difficulty in getting this new plays in the vibrations. So, thank you. Thank you very much. I would like to invite now the director of this play, Raju Bhai Joshi, to say a few words. Raju Bhai. You all are very happy to perform on this platform. As such, this is our first performance till now. And unfortunately or unfortunately, thanks to Corona for that. But yes, Deepak ji called us and Deepak ji told us to participate in this kind of competition. Rather, not competition, I would say it's a performance. And we are really glad that today we are here performing in front of you all, and I'm really happy, and I'm handing over now to Deepak Bhai. Now, whatever director Raju Joshi has said is the same feeling for us, and Sandeep ji, we take up your challenge, and on this virtual platform, we'll all be together and we'll be trying to get all the languages here. Yes, thank you, wonderful. तो राजू जी आप कहाँ पे हैं इस वक्त? Where are you now? मैं मुंबई में हूँ, बोरीवली में. अच्छा, इंडिया. हाँ, मुंबई में. इंडिया में, मुंबई. और विपुल जी आप कहाँ पे हैं? Same. I'm also in India, Mumbai. So this is a New Jersey Mumbai production. Wonderful. Yes. And you've done it so beautifully कि पता ही नहीं चला कि इतना distance है. दोनों शहरों में और एक्टर्स में लग रहा है कि एक ही रूम में बैठ के आप लोग कर रहे हैं, एकदम पता नहीं चला. इट वाज क्वाइट एन अमेजिंग परफॉर्मेंस, वंडरफुल. एंड आपका वो आउटफिट भी बहुत सुंदर है, एंड इट वाज वेरी गुड, इट वाज वेरी वेरी रियलिस्टिक. बहुत अच्छा लगा. थैंक यू, थैंक यू संदीप जी. थैंक यू बोथ द ग्रुप्स. आई रियली, एज आई सेड अर्लियर, यू गाइस हैव रेज्ड द बार फॉर वाइब्रेशन. आई नो वी हैव द you know the restrictions on Zoom, but team Sampath Dharma as well as Kilendo has done such a wonderful job and creativity in terms of the costumes, light effect, dialogue delivery, acting. It's really, really feel like we are very close watching TV, and that is really you know what we as a theater lovers are missing. So thank you for your you know participation here. I really appreciate. As always, I always my gratitude towards Sandeep ji,
who has initiated or rather push us to continue this one when the Natya Darpan was postponed this year. It was his vision really helps us to motivate. And now see, we have really learned so many new different groups, different languages. So thanks to Sandeepji for pushing us to a little bit further every time. And you made us think in different ways and to bring the communities together. So it is your success. I would like to thank Sugandhaji and George for helping us in terms of the technical assistance yesterday, and my Natya Darpan team, Ashok Vanzhari and Nitin Ashtekar, for helping. But last not least, I would like to thank all the viewers from USA as well as from India who are watching and who are supporting this platform. Thank you so much. Thank you very much.